અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ ખાબક્યો. પ્રહલાદનગર સેટેલાઇટ વસ્ત્રાલમાં વરસાદની શરૂઆત થઈ છે. સમગ્ર શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને મેઘરાજા વરસી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી હતી કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે અને મધ્ય ગુજરાત સુધી પણ તે પહોંચી જશે અને તેવું જ વાતાવરણ અમદાવાદમાં જોવા મળી રહ્યું છે. શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અમદાવાદીઓને ગરમીથી અને બફારાથી રાહત મળી છે. નારણપુરાથી અમારા સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, કેવા પ્રકારનો માહોલ, વાતાવરણ કેવા પ્રકારનું છે અને શું અત્યારે સમસ્યાઓ પણ સર્જાઈ છે કે પછી હજુ નાગરિકો માટે સારી સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદના રસ્તા ઉપર? બિલકુલ દીપા, જે છે રાજ્યમાં, રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. અને હવે વાત કરીએ તો અમદાવાદની, તો અમદાવાદમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે. ગઈકાલે પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ આપ જોઈ શકો છો કે વરસાદી માહોલ છે, સાથે સાથે કેટલાક વિસ્તારો જે છે કે ત્યાં ધીમી ધારે વરસાદ પણ જોવા મળ્યો છે અને મેઘરાજાની જે પધરામણી થઈ છે અને વરસાદી માહોલ છે, ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ચોક્કસથી છેલ્લા કેટલાક સમયથી ગરમીનો માહોલ હતો, અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું અને ગરમીના વાતાવરણના કારણે જે છે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ કહી શકાય કે ગરમીના કારણે હાશકારો જોવા મળતો ન હતો, પરંતુ જે પ્રકારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જે મેઘરાજાની પધરામણી જોવા મળી છે અને વાદળછાયું વાતાવરણની સાથે સાથે ધીમી ધારે વરસાદ અલગ અલગ વિસ્તારમાં જોવા મળ્યો છે અને આ તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા અમદાવાદવાસીઓએ પણ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. જી દીપા. સંજય, શું આખા અમદાવાદમાં આજ પ્રકારનું વાતાવરણ છે કે પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે, પૂર્વના લોકોને રાહ જોવી પડશે, આખરે શું સ્થિતિ છે? દીપા, વાદળછાયું વાતાવરણ જે છે તે સમગ્ર અલગ અલગ જે વિસ્તારોમાં જોવા મળે છે, જોકે અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પણ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર છે, નારણપુરા વિસ્તાર છે, વાડજ વિસ્તાર છે, યુનિવર્સિટી વિસ્તાર છે, તમામ જગ્યાએ જે છે તે ધીમી ધારે વરસાદ જે છે તે વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જે જોવા મળ્યું છે, એટલે સ્વાભાવિક છે કે વાદળછાયા વાતાવરણના કારણે પણ ક્યાંક ને ક્યાંક અસહ્ય બફારાનો અનુભવ કરતા અમદાવાદવાસીઓને હાશકારો ચોક્કસથી મળ્યો છે. જોકે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા ઠંડકનો અહેસાસ પણ જે છે તે લોકોને જોવા મળી રહ્યો છે. જી આભાર સંજય તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદના કેટલાક એવા વિસ્તારો જ્યાં ઝરમર વરસાદ વરસ્યો છે અને જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, અમદાવાદીઓને ગરમીથી અને બફારાથી ચોક્કસપણે રાહત મળી છે. પ્રહલાદનગર સેટેલાઇટ વસ્ત્રાલમાં વરસાદ ખાબક્યો. સમગ્ર શહેરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને બપોર સુધીમાં બની શકે કે